સ્વાસ્થ્ય માટે યોગ દિશા સંચાલન સૂતી વખતે જ્યારે તમે થોડાક કલાકો આડી સ્થિતિમાં સુતા હો છો ત્યારે તમારા સાંધામાં ચિકાશ લાવનારા દ્રવ્યો શાંત થઈ જાય છે અને એનું સંચાર નથી થતું એટલા માટે જ્યારે તમે જાગો છો તો શરીર એવી માગણી કરે છે કે પહેલા તમે તમારા સાંધામાં ચિકાશ લાવો હાથોનું દિશા સંચાલન આવું કરવા માટેનું એક સરળ ઉપાય છે એનાથી સ્નાયુઓને ઈજા પહોંચવાનું જોખમ નથી હોતું અને એમની કસરત પણ થઈ જાય છે સાંધામાં ગાંઠો જમા થયેલી હોય છે એટલા માટે એમને સક્રિય કરવાથી સિસ્ટમમાં દરેક વસ્તુને કામ કરવા માટે પ્રજ્વલિત કરી શકાય છે અહીંયા થોડીક માર્ગદર્શિક સૂચના છે જે ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ કરી સારી રીતે અભ્યાસ શીખવામાં તમારી મદદ કરશે આ અભ્યાસ ભરેલા પેટે અથવા ભોજન કર્યા પછી તરત જ કરવો નહીં આને હલકા અથવા ખાલી પેટની સ્થિતિમાં કરવું ઉત્તમ રહેશે આ અભ્યાસ ઘણો સરળ છે અને સાત વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આને કરી શકે છે જો તમે ચશ્મા પહેરતા હો તો અભ્યાસ કરતી વખતે કૃપા કરી એને ઉતારી બાજુમાં મૂકી દો હવે આપણે ઉપયોગનો પહેલો ભાગ શીખીશું એને હાથોનું દિશા સંચાલન કહેવામાં આવે છે આપણે આ અભ્યાસ ચાર જુદી જુદી દિશાઓમાં કરીશું આપણે પહેલી દિશાનું પ્રદર્શન જોઈશું કૃપા કરી ધ્યાન આપો તમારે આ પ્રકારે કરવાનું છે તમારા બંને પગના પંજાને એક આરામદાયક અંતરે અને એકબીજાથી સમાંતર રાખીને ઊભા રહો આંખો બંધ શ્વાસ અંદર લેતા તમારા હાથોને તમારા ખભાની એકદમ સામે લઈ આવો આ શરૂઆતની સ્થિતિ છે પહેલી દિશા બાજુની છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી બાજુની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ જ્યારે તમારા હાથ એકદમ સીધા થઈ જાય ત્યારે શ્વાસ લેતા એમને અંદર લઈ આવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે કાંડા ફેરવવાની સાથે તમારા હાથ પણ ખુલવા અને બંધ થવા જોઈએ બધા સ્નાયુઓ તણાવમાં છે જેમ કે તમે કોઈ વસ્તુને ધક્કો મારી રહ્યા છો જેમ કે સ્ક્રૂ ડ્રાઈવરને તમારા હાથોમાં વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરો પણ બાકીના શરીરમાં કોઈ પણ તણાવ ન હોવો જોઈએ તો જ્યારે તમારા હાથ બહાર જતા હોય ત્યારે હંમેશા તમારે શ્વાસ બહાર છોડવાનો છે અને કાંડાને બહારની દિશામાં ફેરવવાના છે જ્યારે તમારા હાથ અંદર આવતા હોય ત્યારે હંમેશા તમારે શ્વાસ અંદર લેવાનો છે અને કાંડાને અંદરની દિશામાં ફરાવવાના છે હવે આપણે ત્રણ ચક્ર સાથે કરીશું કૃપા કરી ઊભા થઈ જાઓ એની ખાતરી કરી લો કે તમારી આજુબાજુમાં પૂરતી જગ્યા છે તમારા બંને પગના પંજાને એક આરામદાયક અંતરે અને એકબીજાથી સમાંતર રાખીને ઊભા રહી જાઓ આંખો બંધ શ્વાસ અંદર લેતા તમારા હાથોને તમારા ખભાની એકદમ સામે લઈ આવો આ શરૂઆતની સ્થિતિ છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી બાજુની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ જ્યારે તમારા હાથ એકદમ સીધા થઈ જાય ત્યારે શ્વાસ અંદર લેતા એમને અંદર લાવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ આ એક ચક્ર છે આપણે આને વધુ બે વાર કરીશું બીજું ચક્ર આ માત્ર કાંડા ફેરવવા અંગે નથી કાંડા ફરવવાની સાથે સાથે તમારા હાથ પણ ખોલવા અને બંધ થવા જોઈએ તમારા હાથોમાં વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરો પણ આ તણાવ બાકીના શરીરમાં ન ફેલાવો જોઈએ ત્રીજું ચક્ર તો જ્યારે તમારા હાથ બહાર જતા હોય ત્યારે હંમેશા તમારે શ્વાસ બહાર છોડવાનો છે અને કાંડાને બહારની દિશામાં ફેરવવાના છે જ્યારે તમારા હાથ અંદર આવતા હોય ત્યારે હંમેશા તમારે શ્વાસ અંદર લેવાનો છે અને કાંડાને અંદરની દિશામાં ફરાવવાના છે જ્યારે તમારો અભ્યાસ પૂરો થઈ જાય તો કૃપા કરી આરામથી બેસી જાઓ હવે આપણે કેટલાક સામાન્ય સુધારાઓને જોઈશું જેને તમારે અભ્યાસ કરતી વખતે ધ્યાનમાં રાખવાના છે આને સારી રીતે સમજવા માટે યાદ રાખો કે જ્યારે તમારા હાથ બહાર જતા હોય ત્યારે હંમેશા તમારા કાંડા બહારની દિશામાં ફરશે તમારે આવી રીતે બહાર ફેરવવાના છે જ્યારે તમારા હાથ અંદર આવતા હોય ત્યારે હંમેશા તમારા કાંડા અંદરની દિશામાં ફરશે તમારે આ રીતે અંદર ફેરવવાના છે તમે આને ઉતાવળમાં અથવા ધ્યાન આપ્યા વગર ઓછા તણાવ સાથે ન કરો તમે આને ધીમે ધીમે તમારા હાથમાં વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરીને કરો પણ આ તણાવ બાકીના શરીરમાં ન ફેલાવવો જોઈએ બાકીનું શરીર ઢીલું અને આરામદાયક હોવું જોઈએ હમણાં આપણે જોયું કે એક દિશામાં અભ્યાસ કેવી રીતે કરવો હવે આપણે ચારેય દિશામાં અભ્યાસ જોઈશું કૃપા કરી ધ્યાન આપો શરૂઆતની સ્થિતિ હાથ ખવાની એકદમ સામે આંખો બંધ પહેલી દિશા બાજુની છે શ્વાસ બહાર છોડતા તમારા બંને હાથોને તમારી બાજુની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ જ્યારે તમારા હાથ એકદમ સીધા થઈ જાય ત્યારે શ્વાસ લેતા એમને અંદર લાવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે બીજી દિશા આગળની છે શ્વાસ બાર છોડતા તમારા હાથોને તમારી આગળની દિશામાં સીધા કરો કાંડા બારની દિશામાં ફરવા જોઈએ જ્યારે તમારા હાથ એકદમ સીધા થઈ જાય ત્યારે શ્વાસ લેતા એમને પાછા લઈ આવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે ત્રીજી દિશા ઉપરની છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી ઉપરની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ જ્યારે તમારા હાથ એકદમ સીધા થઈ જાય ત્યારે શ્વાસ લેતાં એમને નીચે લઈ આવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છેલ્લી અને ચોથી દિશા નીચેની છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી નીચેની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ જ્યારે તમારા હાથ એકદમ સીધા થઈ જાય ત્યારે શ્વાસ લેતા એમને ઉપર લઈ આવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે હવે આપણે ચારે દિશાઓના ત્રણ ચક્ર એક સાથે કરીશું કૃપા કરી ઊભા થઈ જાઓ શરૂઆતની સ્થિતિ પગને આરામદાયક અંતરે રાખો આ વાતનું ધ્યાન રાખો કે તમારા પગ એકબીજાથી સમાનાંતર છે હાથ ખભાની એકદમ સામે ખાતરી કરો કે તમારું માથું સીધું છે આંખો બંધ પહેલી દિશા બાજુની છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી બાજુની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ શ્વાસ અંદર લેતા એમને પાછા લાવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ બીજું ચક્ર શ્વાસ બાર છોડતા હાથને સીધા કરો ખાતરી કરો કે તમારા હાથ તમારી ખભાની સમાંતર આગળ વધી રહ્યા છે શ્વાસ અંદર લેતા એમને પાછા લઈ આવો ત્રીજું ચક્ર હાથને સીધા કરતા શ્વાસ સંપૂર્ણ રીતે બહાર છોડવાનો છે અને હાથને અંદર લાવતી વખતે શ્વાસ સંપૂર્ણ રીતે અંદર લેવાનો છે જ્યારે તમે શરૂઆતની સ્થિતિ પર પહોંચી જાઓ તો દિશા બદલી લો બીજી દિશા આગળની છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી આગળની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ શ્વાસ અંદર લેતા તમારા હાથોને પાછા લઈ આવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ બીજું ચક્ર ધ્યાનમાં રાખો કે તમે બની શકે એટલો વધુમાં વધુ તણાવને ઉત્પન્ન કરો ત્રીજું ચક્ર કાંડાઓના ફરવાની સાથે હાથ ખુલવા અને બંધ થવા જોઈએ જ્યારે હાથ ખુલે ત્યારે તમારી પાંચી આંગળીઓ ફેલાઈ જવી જોઈએ ત્રીજી દિશા ઉપરની છે શ્વાસ પાર છોડતા તમારા હાથોને તમારી ઉપરની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ શ્વાસ અંદર લેતા એમને નીચે લઈ આવો તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ બીજું ચક્ર હાથ તમારા ખભાની એકદમ સીધમાં આગળ વધવા જોઈએ ત્રીજું ચક્ર આને ઉતાવળમાં ન કરો આને ધીમે ધીમે ધ્યાન આપતા કરો છેલ્લી અને ચોથી દિશા નીચેની છે શ્વાસ બહાર છોડતા તમારા હાથોને તમારી નીચેની દિશામાં સીધા કરો કાંડા બહારની દિશામાં ફરવા જોઈએ શ્વાસ અંદર લેતા એમને ઉપર લઈ આવો હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ બીજું ચક્ર खातरी करो कि ते श्वास ने अटकावी नहीं रहा त्रीज चक्र हाथ खबाने एकदम सीदमा आगे तरा शरीर की बाजू में જ્યારે તમારો અભ્યાસ પૂરો થઈ જાય ત્યારે કૃપા કરી આરામથી બેસી જાઓ